વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે સ્વાધ્યાય 5.2 ના બીજા દાખલાની ચર્ચા કરી છે અને પહેલો દાખલો મેં તમને લેસનમાં આપ્યો હતો. હવે આજે ત્રીજો અને ચોથો દાખલો બે છે, એમાંથી ચોથો દાખલો છે એ સરળ છે એટલે ત્રીજા દાખલાની વાત કરું છું. ધ્યાન આપું, વેચાણ આપ્યું છે તમને અને કંપનીઓની સંખ્યા આપી છે. હવે 20-30, 20-40, 70, 40-50, 150, 25, 50-75, 100 અને 75-90, 40 આ રીતના આવૃત્તિ આપી છે. અને છેલ્લો જે વર્ગ છે એમાં લખ્યું છે 120 અને તેથી વધુ, 120 અને વધુ. એટલે આ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય મિત્રો, આ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. અને જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય અને તમારે વિષમતા અને વિષમતા શોધવો હોય તો તમારે સ્થાનીય સરેરાશમાં ચતુર્થકોના આધારે શોધી શકાશે, બરાબર. તો ધ્યાન આપો, અહીંયા પ્રમ્લેટમાં મેં દાખલો ગણ્યો છે, ધ્યાન આપો, તમને દાખલો સમજાવું છું. હવે આપણે પહેલાં CF શોધી લઈશું. તો સ્થાનીય સરેરાશમાં આપણે Q3, Q1 અને આપણે M શોધવાનું છે, બરાબર. તો CF શોધીએ છીએ. તો જો 30 એટલે કે સંચય આવૃત્તિ, 30-70 ઉમેરો, પહેલા વર્ગમાં તો 30 રહેશે, બીજા વર્ગમાં 30-70=100 CF, પછી 100માં 125 આવૃત્તિ ઉમેરો એટલે 225 આવે સંચય આવૃત્તિ, 225માં 100 ઉમેરો એટલે 325 આવશે સંચય આવૃત્તિ, 325માં 40 ઉમેરો 365, 365માં 20 ઉમેરો 385, અને 385માં 15 ઉમેરો એટલે 400 થાય છે. હવે આપણે Q1 શોધીશું. તો ધ્યાન આપો, Q1નું સૂત્ર છે Q1=1×N/4 મૂ અવલોકન, એટલે N 400 છે તો 1×400/4=100. હવે આ જે 100 છે એનો સમાવેશ સંચય આવૃત્તિ 100માં થાય છે અને 100ની સામેનો જે વર્ગ છે 20-40, સંચય આવૃત્તિ 100માં સમાવેશ થાય છે અને 100ની સામેનો વર્ગ છે 20-40, જે તમારો Q1 વર્ગ ગણાય. હવે સૂત્ર છે કે Q1=L+1N/4-CF/F×C. L એટલે Q1 વર્ગનું અર્ધ સીમા બિંદુ, વીસ પ્લસ 1N/4 જે 100 આપણે મેળવ્યા છે, માઇનસ CF. CF છે એટલે કે Q1 વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, ત્રીસ છે, ભાગ્યા એફ, Q1 વર્ગની આવૃત્તિ જે 70 છે, ગુણ્યા સી વર્ગ લંબાઈ, જે Q1 વર્ગની વર્ગ લંબાઈ 20 છે. તો 20+100 માંથી 30 એટલે 70 × 20 એટલે 1400/70 જવાબ રહેશે 40. હવે Q3 મેળવીશું, ધ્યાન આપો. તો Q3=3N/4 મૂ અવલોકન, એટલે કે 3×400/4=300. આ 300નો સમાવેશ CF 325માં થાય છે, CF 325માં થાય છે અને 325ની સામેનો વર્ગ છે 50-75, જે આપણો Q3 વન વર્ગ ગણાય. તો Q3=L+3N/4-CF/F×C. L એટલે કે Q3 વર્ગનું અર્ધ સીમા બિંદુ. Q3 વર્ગ એ 50-75 છે, એમાં અર્ધ સીમા બિંદુ 50 પ્લસ 3×N/4 એટલે કે 300 જે આપણે શોધ્યા છે, માઇનસ CF એટલે કે Q3 વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 225, ભાગ્યા એફ, Q1 વર્ગની આવૃત્તિ જે 100 આપેલી છે, અને ગુણ્યા વર્ગ લંબાઈ, Q3 વર્ગની વર્ગ લંબાઈ 50-75 એટલે કે 25 રહેશે. તો 50+18.75=68.75 જવાબ રહેશે 68.75. હવે આપણે વિષમ એમ મેળવીશું, મધ્ય શોધીએ છીએ. M=N/2 મૂ અવલોકન, 400/2=200. હવે 200નો સમાવેશ સંચય આવૃત્તિ
એટલે કે સીએફ 225માં થાય છે એનો 225ની સામેનો વર્ગ એ એમ વર્ગ ગણાય. એમ વર્ગ એટલે કે એમ વર્ગ અહીંયા થશે 40 થી 50, એમ વર્ગ થશે 40 થી 50. સૂત્ર છે કે એમ બરાબર એલ પ્લસ એન અપોન 2 માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા સી. એલ મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, મધ્યસ્થ વર્ગ જે 40 થી 50 છે એનું અધસીમા બિંદુ 40, પ્લસ એન અપોન 2 જે આપણે મેળવ્યા છે 200 માઇનસ સીએફ, એટલે કે એમ વર્ગની અગાઉના વર્ગની સંચયાવટી, એમ વર્ગના અગાઉનો વર્ગ. દાખલા તરીકે એમ વર્ગ છે 40 થી 50, તેનો અગાઉનો વર્ગ થાય છે 20 થી 40, ને 20 થી 40ની સીએફ છે 100 ભાગ્યા એફ. એમ વર્ગ વર્ગની આવૃત્તિ 40 થી 50ની આવૃત્તિ છે 125, અને સી એમ વર્ગ વર્ગની વર્ગ લંબાઈ 10, એટલે 40 + 8 = 48. હવે વિષમતા શોધવી છે તો વિષમતા બરાબર Q3 + Q1 - 2m. Q3 છે 68.75 પ્લસ Q1 40 - 2 × 48 એટલે 12.75. વિષમતાક શોધવા માટે વિષમતાક બરાબર Q3 + Q1 - 2m / Q3 - Q1, એટલે કે 68.75 + 40 - 2 × 48 / 68.75 - 40, એટલે 12.75 / 28.75 = 0.44. તો મિત્રો, આ સ્વાધ્યાય 5.2ની વાત પૂરી કરી, જેમાં બીજો અને ત્રીજો દાખલો મેં ગણ્યો છે અને પહેલો અને ચોથો દાખલો તમે લેસનમાં ગણશો. થેન્ક યુ મિત્રો.